આધુનિક જમાનામાં ભલે સ્ત્રી સશક્તિકરણની વાતો થતી હોય, પરંતુ આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ પર અત્યાચારો યથાવત છે. ત્યારે વાવ તાલુકાના ચોથા નેસડા ગામે મહિલાઓ સાથે અત્યાચાર થતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચોથા નેસડા ગામની હરખુબેન રબારીના લગ્ન થોડા વર્ષ અગાઉ ભાભર તાલુકાના ચંબુઆ ગામના જગતાભાઈ રબારી સાથે થયા હતા, જે લગ્ન જીવન દરમિયાન હરખુબેનને ત્રણ બાળકીઓ સંતાન રૂપે થઈ હતી. ત્રણ બાળકીઓ ઓપરેશન કરી ડિલિવરી થઈ હોવાથી હવે જો ચોથા બાળકને જન્મ આપે તો તેમનું જીવવું જોખમ હોવાનું તબીબો જણાવ્યું હતું, જેના કારણે સાસરિયાઓ દ્વારા અત્યાચાર વધ્યો હતો અને પુત્ર પ્રાપ્તિ ના થતા તેમને સાસરિયામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તે મને ખૂબ ધમકી આપે છે કે તારે છોકરો નથી એટલે મને કાઢી નાખવાની વાત કરે છે, મને ખૂબ મારે છે. મારા બે દેર છે, મારી હાહુ મારા ઘરનાળા ખૂબ ખડાવે છે, એટલે એમ કહે છે કે તારે છોકરો નથી એટલે કે તને મારી નાખશો ને કાં તું જાતી રહે. એટલે મને એવું કહે છે કે હું બે હગાઈ કરી આ ત્રણે છોકરીઓને અને મને નવું બૈરું લાવીશું એના પૈસા આવશે એના, તેવી મને ધમકી આપે છે. તો મેં એમ કીધું મારી નોની છોકરીઓ છે અત્યારથી મારે હગાઈ નથી કરવી, તો મેં ના પાડી એટલે મને મારકૂટ ચાલુ કરી. 10 વર્ષથી હું હારે દોડું પણ 4-6 વર્ષ સારું રાખ્યું, પછી મને આ ત્રણ છોકરીઓ થયા પછી ખૂબ જ મારકૂટ કરે છે કે તારે હવે છોકરો નથી આવવાનો, ઓપરેશન કરીને ત્રણે છોકરીઓ એવી ધમકી આપે છે મને કે મારી નાખશો ને કાંઈ કે તો હું તારા પિયર દાતી રહે. એટલે મેં એમ કીધું મારી છોકરીઓ મૂકીને મૂકી દઉં, તો એવું કહે છે કે હું તને હાવ જીવથી મારી નાખ્યો છું તો દાતી રહે. પછી મારી સમાજ ભેગી કરી અમે રબારી, મેં કીધું કોઈ કરતાં સુધરી જાય તો સારું થઈ જાય, તો પણ સમાજ ભેગી થતા એને રીત કોઈ સમજ્યો નહીં. પછી 15 દાડા એની મોટી બેન નહીં હંતાઈ ગયો, પછી એવું આયફત નોખે છે કે આ બૈરી મને બહાર લઈ જાય ને મને એના ભાઈ બધી એવી વાત કરે કે મારી નાખ્યો છે મારી નાખ્યો છે. 15 દાડા એની મોટી બેન નહીં હંતાઈ ગયો, 15 દાડા ભૂખ્યા ને તરસર્યા તો એ સુધર્યો નહીં. પછી મેં કીધું હાવ આ તો ઘરમાં પૂરીને મને મારવાની કોશિશ કરી, આ ઘર દરવાજો બંધ કરી. પછી માવશ્રી એને કેસ કર્યો એટલે એમને ધમકી આપે છે કે તે ભલે કેસ કર્યો તો હું તને જીવથી મારી નાખ્યો, તું આવી પાછી તો કે તારે છોકરો નથી થવાનો એટલે હું તને મારી નાખ્યો છું, એવી ધમકી આપે છે. આ ત્રણે છોકરીઓ છે મારી. ડૉક્ટરે શું કીધું? ડૉક્ટરે એવું કીધું કે બેન તારે 4 ઓપરેશન છે, 3 છોકરીઓ ઓપરેશન કરી લીધી, આ 3 છોકરીઓ પહેલાં એક છોકરો ઓફ થઈ ગયો મારે ઓપરેશન કરી લીધું, 4મું ઓપરેશન છે. ડૉક્ટરે એવું કહ્યું કે હવે તારે બેન ઓપરેશન નહીં થાય. હારા જાય છે આના કામ સ્વચ્છ હેડા ઠાકરસિંહભાઈ રબારી અને દીકરીને માર ધૂળ 3 વર્ષ સારો રાખ્યું અને અત્યારે માર ધૂળ કરે છે. એમને ડૉક્ટરે ના પાડ્યો કે 4 ઓપરેશન કર્યા છે તો હવે પ્રજા થશે નહીં, એટલે એના કારણથી એને આ છોકરીઓ વેચી અને પૈસા લઈ અને એને નવી બૈરી લાવી અને આવી રીતનું કરી ગયો છે. પછી મારી જોડી અને લાકડીઓનો મારશે અને ભાઈ કમાડ વાંકી 9 વાગે રાતના મોં અંદર પૂરી અને મારઝૂડ કરે. એનો જેઠ એને બે જેઠ અને એની સાસુ બધા જોડી ઊભો રહી અને જોડી રહીને મરાવે છે. એટલે સરકાર મા બાપ છે એમનો સાથ, સરકાર ના લે સાથ તો સેલે એની નેર છે. હવે